ગાંધીજીની શોષણ રહિત રાજનીતિ નો આખલે અને બિહારના તોફાનોનું નિરીક્ષણ કરીને ગાંધીજીને મનને બહુ મોટો ધક્કો લાગ્યો. તેઓ ભારતની રાજનીતિને આદર્શ બનાવવા માંગતા હતા, પણ અહીં મુસ્લિમ લીગ અને તેના જેવી જ હિન્દુ સભા વગેરે દેશભરમાં એટલો દ્વેષ અને હિંસાનું વાતાવરણ ઉત્પન્ન કરી દીધું હતું કે ગાંધી પોતાના મનની વાત કહેતા પણ સંકોચ લાગતો હતો. એટલે માર્ચ 1947માં દિલ્હીમાં યોજાયેલી એશિયા કોન્ફરન્સ સમક્ષ ભાષણ કરતા તેમણે સ્પષ્ટ કહ્યું, હું નથી સમજતો કે ભારત વર્ષ જે અત્યાર સુધી ગૃહયુદ્ધ જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તે આપણને શું સંદેશ આપી શકે. આપ અહીંની યાત્રા કર્યા પછી આપની સાથે કેવો અનુભવ લઈ જશો, કારણ કે હું એ જ નથી જાણતો કે પરસ્પર કેવી રીતે શાંતિ જાળવી રખાય. આપણે તો અત્યારે જંગલના કાયદા પર ચાલી રહ્યા છીએ, જેનો આશય એ છે કે જે જબરજસ્ત હોય કે નબળાઓને મારીને ખાઈ જાય. આ અનુભવ એવો નથી કે જ્યાં હું આપ લોકોને મારી સાથે લઈ જવાનું કહું છું, એટલા માટે હું ઈચ્છીશ કે આપ તેને અહીં જ દાટી દો. ભારત વર્ષ સ્વતંત્રના દરવાજા પર ઊભું છે. આપણે ખુદ આપણા સ્વામી થવા માંગીએ છીએ, પણ આપણે કેવી રીતે આપણા સ્વામી થઈશું એ જ હું જાણતો નથી. એટલા માટે હું એટલું જ કહી શકું છું કે આપણે એક મનુષ્યની હેસિયતથી આપણા કર્તવ્યનું પાલન કરતા રહેવું જોઈએ અને પરિણામે ભગવાનના હાથમાં છોડી દેવું જોઈએ. જો કે એમ કહેવામાં આવે છે કે મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે, પણ એ આંશિક રીતે સત્ય છે. તે પોતાના ભાગ્યનું નિર્માણ જ્યાં સુધી એ મહાશક્તિ જે આપણા સમસ્ત ઈરાદાઓ અને યોજનાઓ પર શાસન કરે છે તે પોતાની અનુભૂતિ ન આપે ત્યાં સુધી કરી શકતો નથી. જ્યારે મિશનના એક પ્રતિનિધિ એ પ્રશ્ન કર્યો કે શું આપ ભારતના સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે અમેરિકાની સહાયતાનો સ્વીકાર કરશો, તો ગાંધીજીએ બહુ ભારપૂર્વક કહ્યું કે હું તો ભારતની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે વિદેશી સહાયતાની કલ્પના પણ કરી શકતો નથી. હું એ નથી જાણતો કે આગળ જતા સ્વતંત્ર ભારતની નીતિ કેવી રહેશે, પણ મને વિશ્વાસ છે કે એક દિવસ એવો આવશે જ્યારે સમગ્ર સંસારમાં શાંતિની શોધમાં ભારત આવશે અને ભારત તથા એશિયા સંસાર માટે પ્રકાશસ્તંભ જેવો થઈ જશે. હું નથી જાણતો કે જે ભયંકર દાવાનળ અને ચારે બાજુએથી ઘેરી રહ્યા છે તેનાથી બચી શકશો કે નહીં, પણ તમે લોકો જે અત્યારે નવયુવક છો તેને જોઈ શકશો એવી મને આશા છે. એક યુરોપિયન પ્રતિનિધિએ પૂછ્યું કે સ્વાધીન ભારતની આર્થિક નીતિ કેવી હશે. ગાંધીજીએ કહ્યું કે અમે લોકો ક્યારેય બીજા દેશવાસીનું શોષણ કરીને માલદાર બનવા ઈચ્છો નહીં, કારણ કે અમે પોતે જ એવા દુષ્પરિણામનો અનુભવ કરી ચૂક્યા છીએ. દાખલા તરીકે અમે અમારા કારખાનાઓમાં બનાવેલા કપડાં ધોઈ પડોશી દેશમાં દ્રષ્ટિકોણથી મોકલી શકીએ છીએ કે ત્યાં કપડાંનો કમી ન થાય, પણ આ કાર્ય મિત્રતાના રૂપમાં થશે. કોઈ પછાત દેશને લૂંટવાની નિયતિ થશે નહીં. હું ઈચ્છું છું કે પશ્ચિમી દેશો પણ આ દ્રષ્ટિકોણ અપનાવે કે ભારત તેમને શોષણ કરવા યોગ્ય નથી, પરંતુ તેમની મિત્રતાપૂર્ણ સહાયતાને પાત્ર છે. પણ ભારત વર્ષમાં જે ખ્રિસ્તી ધર્મ પ્રવેશ થયો છે તેમાં બંને પ્રકારની ભાવનાઓ સમાવેશ થતો હતો. જો અહીં ખ્રિસ્તી મિશનરી એ ભાવથી આવે છે કે તેઓ અહીંના ગરીબ ગ્રામજનોની સહાય કરે અને કોઈ પણ પ્રકારની સ્વાર્થપૂર્ણ રાજનીતિનો સાથે સંબંધ ન રાખે, તો તેઓ અહીંના નિવાસીઓની સ્થાયી કૃતજ્ઞતા પ્રાપ્ત કરવા અને ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્ય પણ સાબિત થઈ શકત. યુરોપિયન પ્રતિનિધિઓએ ખૂબ વિનમ્ર ભાવે કહ્યું, આપણી સાથે મુલાકાત થવાથી અમે અમારું મોટું સૌભાગ્ય માનીએ છીએ. આપ જ્યારે બોલો છો તો લાગે છે કે શબ્દ બાઇબલમાંથી જ આવી રહ્યા છે. અમે અનુભવીએ છીએ કે અત્યાર સુધી ભારત પ્રત્યે અમારો વ્યવહાર દયાહીનનો રહ્યો છે. અન્ય દેશોની પ્રતિનિધિઓ પણ ભારતના વ્યવહારથી મુગ્ધ થયા ગયા છે.
એકે કહ્યું અત્યાર સુધી અમે જે કાંઈ જોયું સાંભળ્યું અને બધાથી આ પુરુષ ભિન્ન છે. બીજાએ કહ્યું કે જો અમે આમને ન મળ્યા હોત તો અમારી ભારત યાત્રા અધૂરી જ રહી જાત. એક મહિલા પ્રતિનિધિ કહ્યું આ નેતાઓને મેળવીને આપની સંદેહ ભાગ્યશાળી છો. જો અમને પણ આવા નેતા મળી ગયા હોત તો અમારે ત્યાં આટલી ખૂના મળકી ન થઈ હોત. જય ગુરુદેવ.